ओम ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। सदा शिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यंकर बावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराण मुनिना मध्ये महाभारतं अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसंदधामि भगवत् गीते भवत्वेशिनिम् यम् ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदै सांग पदक्रमोपनिषदैर् गायन्ति यम् सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यै योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनम् त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरि विनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरि विनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितान्नान्न विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरि विनाशनम्। आज थी 17वां अध्याय श्रद्धात्रय विभाग योग।
સત્તરમાં અધ્યાયનું નામ છે, એ આજથી ચાલુ થાય છે. પણ એ ચાલુ થાય એ પહેલા છેલ્લા સોળમાં અધ્યાયના છેલ્લા ત્રણ શ્લોકનું કહેવાય ને ઝડપથી એક સમરી, કારણ કે એમાંથી જ આ કનેક્ટેડ છે, સત્તરમો અધ્યાય છે એટલે. અને ખાસ કરીને જે એકવીસમો શ્લોક છે એની અંદર સોળમા શ્લોક સોળમા અધ્યાયમાં ભગવાને કીધું હતું કે કામહ, ક્રોધહ અને લોભહ આ ત્રણ છે એ શું છે, તો કે ત્રિવિધમ, ત્રણ પ્રકારના નરકસ્ય, નરકના ઇદમ દ્વારમ, એક ડોરવે છે, એક દરવાજો છે. એટલે કે કામ, ક્રોધ અને લોભ એ જે આપણા મનના આ ત્રણ સ્વભાવ છે કે ગુણ છે, એ નરકના ત્રણ દ્વાર છે. અને એનાથી આપણું શું થાય, તો કે આત્મનઃ નાશનમ, એનાથી જાણે કે આપણા મનનો કે આપણો પોતાનો નાશ થઈ જાય. એનો અર્થ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો હોવા છતાં પણ જાણે કે આપણે આ શરીરનો યોગ્ય ઉપયોગ ન કરી શકીએ, એને કહેવાય કે પોતાનો નાશ કર્યો. એટલે ભગવાને કીધું કે કામ, ક્રોધ અને લોભ નરકના ત્રણ દ્વાર છે. આપણો જ માણસ પોતાનો જાણે કે નાશ કરે છે, એટલા માટે થઈ તસ્માદ, ફોર ધેટ રીઝન, એને કહેવાય એ જ કારણથી, એતત ત્રયમ ત્યજેત, માણસોએ આ ત્રણને છોડવા જોઈએ, એટલે કે કામ, ક્રોધ અને લોભને છોડવા જોઈએ. એ સોળમા શ્લોકમાં ભગવાને કીધું. પછીના છેલ્લા ત્રણ શ્લોકની અંદર ભગવાને કીધું, એ તૈહી ત્રિભી તમો દ્વારે હિ વિમુક્ત, એવું વાક્ય છે. એ તૈહી આના વડે, આના વડે એટલે ક્યાં વડે, તો કે ત્રિભી આ ત્રણ વડે, અને આ ત્રણ એટલે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ વડે. અને ત્રણે ત્રણ સેના રસ્તા છે કે કેના દરવાજા છે, તો કે તમો દ્વાર, તમસના અંધકારના કે નરકના એ દરવાજા છે, એનાથી માણસ છે નરહ વિમુક્ત. જો માણસ છૂટી જાય કામ, ક્રોધ અને લોભના આ દરવાજા છે, એટલે કે કામ, ક્રોધ, લોભ માંથી માણસ જયારે છૂટી જાય, અને પછી એ શું કરે, પેલામાં હતું આત્મનઃ નાશનમ, પણ આયા લેખું છે આત્મનઃ શ્રેય આચરતિ, એ વ્યક્તિ છે પોતાનું જ કલ્યાણ કરે. અહીંયા જયારે આત્મનઃ આવે એનો અર્થ થાય પોતાનું, રિફ્લેક્સિવ પ્રોનાઉન ઇંગ્લિશમાં કહેવાય, પોતાનું જ એ કલ્યાણ કરે. અને જો પોતાનું કલ્યાણ કરે તો એ વ્યક્તિનું શું થાય, તો કે પરામ ગતિમ યાતિ, એ સર્વશ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરે છે આ જન્મની અંદર અને આવતા જન્મની અંદર પણ, સર્વશ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરે છે. અને ત્રેવીસમો અને ચોવીસમો, ત્રેવીસમા શ્લોકમાં ભગવાને કીધું, યહ એટલે કે કોઈ પણ વ્યક્તિ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, શાસ્ત્ર વિધિનો અર્થ થાય વેદોમાં જે લખ્યું છે શું કરવું શું ન કરવું, ધર્મ અધર્મ એ બધાને ઉત્સૃજ્ય છોડીને. મેં ત્યારે કીધું હતું કે ટોટલ પાંચ પ્રકારના કર્મ કરી શકાય. શાસ્ત્રની અંદર નિર્દેશ છે કે માણસ પાંચ પ્રકારના કર્મ કરી શકે, નિત્ય, નૈમિતિક, કામ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. એની અંદરથી નિત્ય, નૈમિતિક અને પ્રાયશ્ચિત એ ત્રણ કર્મ કરવા, એને કહેવાય શાસ્ત્રવિધિ. અને કામ્ય કર્મ છે એ ન કરવા, આપણને બહુ ગમતા હોય અને બીજાને નુકસાન થાય એવા હોય એવા કર્મ ન કરવા. એટલે ભગવાન કીધું કે શાસ્ત્રવિધિનો અર્થ નિત્ય, નૈમિતિક અને પ્રાયશ્ચિત, ભૂલથી ક્યાંક ખોટું થઈ ગયું હોય તો એને ઉત્સૃજ્ય, અમુક વ્યક્તિ છે એને છોડીને, શાસ્ત્રમાં જે લખ્યું છે એ બધું છોડીને કામકારતઃ વર્તતે, પોતાના મન ફાવે એમ જે વર્તન કરે છે, કામકારતઃ અકોર્ડિંગ ટુ ધેર ઓન વિશ, પોતાની મરજી પ્રમાણે બીજાનું જે થવું હોય એવી રીતે જો માણસ કર્મ કરે કે જીવન વિતાવે તો એ વ્યક્તિનું શું થાય. એટલે ભગવાને કીધું સહ સિદ્ધિમ ન અવાપનોતી, એ વ્યક્તિ છે આ જીવનની અંદર કોઈ પણ પ્રકારનું સુખ ને પ્રાપ્ત કરતો નથી.
જે ધર્મમય જીવન જીવે એને જ સુખ પ્રાપ્ત થાય, જે અધર્મમય જીવન જીવે એવું લાગે કે આ વ્યક્તિ સુખી છે પણ ખરેખર એને આપણે પર્સનલી પૂછીએ, વ્યક્તિગત રીતે પૂછવામાં આવે તો એ લોકો સુખી ન. એટલે ભગવાને કીધું આ જન્મની અંદર પણ ન સિદ્ધિ મવાપ નહોતી ન સુખમપી, એને કોઈ પણ પ્રકારનું સુખ ન મળે, અને આવા વ્યક્તિનું મૃત્યુ થાય પછી ન પરામ ગતિ એવ આપનોતી, એમ ઇવન મૈરા પછી એને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થતી નથી. તો આ બધું જ ભગવાન આ ત્રણ શ્લોક છેલ્લા આપણે જોયા એનો અર્થ શું થાય. એટલે ભગવાને છેલ્લો 16મા અધ્યાયમાં આપણે જે જોયું હતું, ભગવાને કીધું કે તસ્માત નો થાય, ધેરફોર આ કારણને લઈને માણસોએ શું કરવું જોઈએ, તો કે શાસ્ત્ર પ્રમાણ કેવી રીતે જીવન જીવવું એના માટે આપણી પાસે કયું મેન્યુઅલ છે, તો કે શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્ર છે એ કેવી રીતે જીવન જીવવું એનું પ્રમાણ છે. અને શાસ્ત્ર જ કહે છે કાર્ય અકાર્ય વ્યવસ્થિત, કાર્ય નો તો થાય ટુ બી ડન, કર્તવ્ય શું કરવું જોઈએ, અકાર્ય નોટ ટુ બી ડન, ડોન્ટ ઇંગ્લિશ વાકે શું ન કરવું જોઈએ, વ્યવસ્થિત ઇન ડિટેલ શાસ્ત્રની અંદર આપેલું છે, વેદોની અંદર આપેલું છે, સ્મૃતિની અંદર આપેલું છે. એટલે કે માણસોએ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું જોઈએ. અને જ્ઞાત્વા શાસ્ત્ર વિધાન ઉક્તમ, શાસ્ત્રની અંદર જે પણ વિધાન થતા જે પણ કરવાનું છે, શું ન કરવું, શું કરવું, ધર્મ અધર્મ, એવી રીતે જાણીને શાસ્ત્રમાં શું લખ્યું છે એ જાણીને કર્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી, અહીંયા કર્મ કરવા માટે યુ આર ધ ડિઝર્વડ પર્સન, તું કેપેબલ છો શાસ્ત્રમાં જાણીને શું કરવું ન શું કરવું, અને પછી કર્મ કરતું તારે કર્મ કરવું જોઈએ, ઇહ અસ્મિન જન્મની આ જન્મની અંદર અર્હસી, તું એના માટે કેવો છો, તો કે યોગ્ય છો. અર્હસી નો અર્થ થાય ડિઝર્વડ, યુ આર ડિઝર્વડ, પણ આમ ગુજરાતી કરીએ તો તું એ કર્મ કરવા માટે યોગ્ય છે, શાસ્ત્રમાં જે કીધું હોય એમ જ માણસોએ જીવન જીવવું જોઈએ. આટલું કરીને ભગવાને 16મો અધ્યાય પૂરો કર્યો. હવે 16મો અધ્યાય પૂરો કર્યો એટલે અર્જુનને એક પ્રશ્ન પૂછવાનું મન થયું. એટલે હવે આપણે 17મો અધ્યાય આને ધ્યાનમાં રાખીને હવે 17મો અધ્યાય સ્ટાર્ટ કરીએ. સપ્તદશો નો અર્થ થાય 17મો અધ્યાય. એટલે શંકરાચાર્યજીએ એના ભાષ્યમાં કીધું અર્જુન કેવો છે, તો કે લબ્ધ પ્રશ્ન બીજ, એને શું પ્રાપ્ત થયું, તો કે બીજ એટલે કે કારણ, પ્રશ્ન એટલે કે કોઈ પણ પ્રશ્ન પૂછવાનો એને કારણ મળ્યું. અને ક્યાં વાક્યથી ભગવાનના, એટલે શંકરાચાર્યજી કીધું તસ્માત શાસ્ત્ર પ્રમાણમ થી, કીધું કે શાસ્ત્ર છે એ જ પ્રમાણ છે, એવું ભગવાન જયારે બોલ્યા એટલે અર્જુનને એક પ્રશ્ન પૂછવાનું મન થયું એમ. ઇતિ ભગવત વાક્યાત, આવા ભગવાનના વાક્યથી અર્જુનને એક પ્રશ્ન પૂછવાનું મન થયું, એક પ્રશ્ન પૂછવાની પ્રેરણા મળી, એક રીઝન મળ્યું, આપણે કહે ને ઇંગ્લિશમાં એક રીઝન મળ્યું, એક કારણ મળ્યું. અને એ ધ્યાનમાં રાખીને 17મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ન તું ભગવાન ઉવાચ પણ પહેલું છે અર્જુન ઉવાચ, એટલે અહીંયા છે અર્જુન ઉવાચ. યે શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વ્યજંતે શ્રદ્ધયાન્વિતાઃ તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ. અર્જુને જે પ્રશ્ન પૂછ્યો એ આપણા બધાને લાગુ પડી શકે એવો બેસ્ટ પ્રશ્ન અર્જુને પૂછ્યો. એને શું પૂછ્યું કે અમુક લોકો એવા છે, એને કહેવાય યે કોઈ પણ, એટલે કે યે નો અર્થ થાય એવા ઘણા માણસો છે એ શાસ્ત્ર વિધિનો અર્થ થાય જે ગયા હમણાં આપણે જોયું શું કરવું શું ન કરવું,
आज नित्य कर्म करवा, नैमित्तिक कर्म करवा, आवी रीते ज पूजा करवी, ए शास्त्र विधि ने उत्सृज्य, एने छोड़ीने, माणसो से छोड़ीने यजंते ए लोको पूजा करे छे, भगवानी पूजा करे छे, पण केवी रीते करे छे, श्रद्धया अन्विताः, श्रद्धा थी जोड़ाईने आ लोको छे, ए शास्त्र विधि जाणता नथी, पण एमने ए लोको पूजा करे छे, तो ए पूजा ने तमे केमा खपावशो? ए पूजा छे तेषां निष्ठां, एटले के आ लोकोनी जे निष्ठा छे, जे कमिटमेंट छे, तेषां निष्ठा तु का कृष्ण, એટલે કે હે કૃષ્ણ ભગવાન, એ લોકો છે એ કઈ પ્રકારની પૂજા કરે છે? સાત્વિક પૂજા કરે છે, સત્વમ એનો અર્થ થાય સાત્વિક પૂજા, રજઃ એટલે કે રાજસી પૂજા, અને તમઃ નો અર્થ થાય તામસી પૂજા, કારણ કે એને ખબર જ નથી શાસ્ત્ર શું કહે છે. શ્રદ્ધયાન્વિતા, એને એ શબ્દને ધ્યાનમાં રાખીને એક નાનકડી સ્ટોરી છે, અને શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એને પણ ધ્યાનમાં રાખીને એને જ કહેવાય ને સંબંધિત એક સ્ટોરી છે, કે એક સાઉથનું એટલે કે દક્ષિણનું એક ગામડું હોય, અને ગામડાની અંદર લગભગ ટેમ્પલ તો હોય જ બધા, સાઉથ આપણે જેમ મંદિર હોય છે એવી રીતે દક્ષિણ ભારતની અંદર પણ એમાં વિષ્ણુ ભગવાનનું એક મંદિર હતું. વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર એક પૂજારી છે, એ ડેઇલી સરસ પૂજા કરે વિષ્ણુ ભગવાન. હવે એના દર્શન કરવા એક ભરવાડ રોજ આવે. હવે ભરવાડ એટલે કેવો હોય, આપણને તરત કલ્પના આવે કે કેવો ભરવાડ હોય, જે શાસ્ત્ર વિધિ શું, શાસ્ત્ર શું છે જાણતો જ નથી. પણ એ ભરવાડને આ ભગવાનને જે અભિષેક કરે, એને કપડા પહેરાવે, એને ભોગ ધરાવે, એવું બધું ભોગવે. રોજ બિચારો પૂજારી જે પૂજા કરતો હોય, એટલે પછી એકવાર એ ભરવાડ છે પૂજારીની પાછળ પડ્યો કે તમે મને ભગવાન આપો, મારે પણ ભગવાનની પૂજા કરવી છે, તમે જેમ વિષ્ણુ ભગવાનની પૂજા કરો છો એવા મારા ભગવાન મને એક પર્સનલ ભગવાન આપો, જેથી તમારી જેમ હું રોજ એ ભગવાનની પૂજા કરું, તમે મને આપો ને આપો. હવે પેલા પૂજારીને ખબર હતી, અને પૂજારી થોડોક બ્રાહ્મણ એટલે થોડુંક અભિમાને હોય કે આવા ભરવાડને શું ખબર પડે પૂજા કરવી કેમ કરવી એમ. પણ બહુ પેલો પાછળ પડ્યો ભરવાડ, એટલે એને કીધું કે તારે ત્યાં પાડો છે ને, એટલે એ ભેંસ ચરાવતો હતો, ભેંસ ની અંદર પાડાય હોય, એટલે કે તારો એ જે પાડો છે ને તારી પાસે, એ પાડો છે એ તારો ભગવાન, એટલે તારે પાડા ભગવાનની પૂજા કરવાની, અહીંયા આવવાની જરૂર નથી, પછી તું ત્યાં તું અહીંયા જેમ કરું છે એમ પાડાને તું કર્યા કરજે, એ જ તારી પૂજા. એટલે પછી એ ભરવાડે શું સ્ટાર્ટ કર્યું, તો એ પાડા ભગવાનની પૂજા સ્ટાર્ટ કરી, એને આપણે શું કહીએ, શાસ્ત્રમ વિધિ ઉત્સૃજ્ય. શાસ્ત્રમાં કોઈ ક્યાંય લખ્યું છે કે પાડાને ભગવાન તરીકે પૂજા કરી? શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એટલે શાસ્ત્રમાં જે કીધું છે એને છોડીને એને પૂજા સ્ટાર્ટ કરી. પણ એના મનની અંદર એક જ ભાવ હતો કે બસ પાડો ભગવાન અને હું પાડાનો ભક્ત. એવા ભાવથી એને મહિનાઓ સુધી, જેવી રીતે પેલો પ્રિષ્ટ કે પેલો બ્રાહ્મણ પૂજા કરે, એ જ રીતે એ પાડા ભગવાનની પૂજા કરતો હતો. આપણે અહીંયા બહુ એવો રિવાજ નથી, પણ સાઉથની અંદર રિવાજ હંમેશા એવો હોય છે કે અમુક દિવસ આવે, આપણે ખબર જગન્નાથપુરીની રથયાત્રા નીકળે, એવી રીતે હવે આપણે રથયાત્રા કાઢીએ છીએ, પણ એ રથયાત્રા સાઉથની અંદર પણ આવી રીતે રથયાત્રા બહુ નીકળે હંમેશા, એટલે વર્ષમાં એક બે વાર. હવે જ્યારે રથયાત્રા હોય ને એની અંદર પણ એ રથની અંદર ભગવાનને પધરાવેલું, પણ એ પધરાવેલા ભગવાન છે એ મેઇન ડેઇટી ન હોય, જે આપણે મુખ્ય ભગવાનની ગર્ભગૃહની અંદર પૂજા કરે ને એ વિષ્ણુ ભગવાન ન હોય, તો કોઈ પણ શિવલિંગ કોઈ પણ ન હોય, પણ એની બદલે જે વાપરે એ જે લોકો મંદિર એટલે રથમાં પધરાવે એને કે ઉત્સવ મૂર્તિ, એનું એક ટેકનિકલ નામ છે કે ઉત્સવમાં જે આપણે ભગવાનને ફેરવીએ એ ઉત્સવ મૂર્તિ છે. એ બધા જ મંદિર ખાસ કરીને સાઉથના ટેમ્પલમાં હોય, એટલે એ ગામડાની અંદર જ્યાં ઓલો ભરવાડ અને પ્રિષ્ટ જે હતા એ ગામડામાં, ત્યાં પણ એક એ દિવસ આવ્યો જે રથયાત્રા કાઢવાની હતી. એના 15 દિવસ પહેલા બધા તૈયારી કરવા માંડે, રથ શણગારે બધું કરવા માંડે, પછી આખો રથ કમ્પ્લીટલી તૈયાર થાય એટલે છેલ્લે ઉત્સવ મૂર્તિને એક બે દિવસ પહેલા અંદર મૂકી દે, પછી સીધો પછી રથ ખેંચવાનો રહે, એટલે આખો કમ્પ્લીટ રથ તૈયાર થઈ ગયો. એટલે બધા પૂજારીઓ માણસોને કીધું કે તમે ઉત્સવ મૂર્તિ છે વિષ્ણુ ભગવાનની
એને તમે રથની અંદર પધરાવો. હવે ઉત્સવ મૂર્તિ બહુ મોટી નહોતી, બહુ એટલે કે એનું કઈ વજન નહોતું, બહુ 5 કિલો 6 કિલો જ હશે. એટલે બધાએ એટલે ઉંચકી અને મૂકવા પ્રયત્ન કર્યો, પણ મૂર્તિ હલી નહીં. બહુ પ્રયત્ન કર્યો તોય મૂર્તિ હલી જ નહીં. એટલે પ્રિષ્ટ ને વિચાર એવો બ્રાહ્મણ ને કે આ પૂજારી ને કે આ મૂર્તિ કેમ ઊંચી નથી થતી. 2 દિવસની જ વાર છે આ રથયાત્રા ને આનું રીઝન શું એમ. એવા ચિંતામાં ને ચિંતામાં સાંજ પડી ગઈ ને સુઈ ગયો. હવે એ સુઈ ગયો ત્યારે એ બ્રાહ્મણ ને રાતે સપનું આવ્યું. સપનાની અંદર એ પેલા ભગવાન જે મંદિર હતું એમાં વિષ્ણુ ભગવાન છે એને સપનામાં આવ્યા. એને કીધું કે જો તું સાચા ભક્તને મારા ઉત્સવ મૂર્તિની સમક્ષ રાખીશ તો જ ઉત્સવ મૂર્તિને તમે ઉંચકી શકશો, એના વગર તમે નહીં ઉંચકી શકો. એટલે પછી બધાએ કીધું કે ભાઈ આમાં તમા એટલે કે હું કોને સાચો ભક્ત કોને માનું એમ, કે કોને સામે રાખો તમે ઉંચકાઈ જશો એમ. એટલે ભગવાને કીધું કે ઓલો ભરવાડ, જે ભરવાડ ને તેમ કીધું તું કે પાડો એ જ તારો ભગવાન છે, એ સર્વશ્રેષ્ઠ ભક્ત છે, તું એને લઈ આવ અને એ ઉત્સવ મૂર્તિને તું સામે રાખીશ તો જ મારું છે એ વિગ્રહ છે ઉંચકાશે. એટલે પછી એને એમ થયું કે એ કેમ હવે ખરેખર મેં તો એમને રમતમાં કહી દીધું હતું. પેલા કૃષ્ણ એમ થયું કે બ્રાહ્મણ ને કે આ તારો પાડો છે ભગવાન છે, પછી એ ક્યાંય કોન્ટેક્ટમાં નથી આવ્યો. એટલે પછી ગોતતો ગોતતો નીકળ્યો બીજે દિવસે બ્રાહ્મણ કે છે ક્યાં ભરવાડ, બધાને પૂછતો પૂછતો. એટલે માણસો એ કીધું કે આ જગ્યા એ બધા ભેગા રહે છે ભરવાડ એમાં છે. એટલે ત્યાં ભરવાડ ને જઈને મળ્યો તો એને જોયું કે તો ભગવાન ને પાડા ભગવાન ને નવડાવતો હતો, પછી એને તિલક ચાંદલો કરે, એને ભોગ ધરે, એને હાર પહેરાવે, એ બધું કરતો હતો. એટલે એને જઈને કીધું કે તું મારી સાથે આવીશ પેલા ભરવાડ ને, કારણ કે એને પોતાનું અભિમાન નો ત્યાગ તો કરવો પડે. એટલે પેલા બિચારાને કઈ ખબર નથી ભરવાડ ને કે હું શું કામ આવું, તું તારું એક કામ છે, તું પ્લીઝ મંદિરમાં આવ. એટલે પછી ભરવાડ છે એને કીધું હાલો બાપા, એને ભેગો એ ગયો અને એને કીધું તું આ ઉત્સવ મૂર્તિ ની સામે ઉભો રે. એટલે પેલો ભોળા ભાવે ભરવાડ છે ઉભો રહ્યો અને પછી એ માણસો એને કીધું કે તમે ઊંચકો હવે મૂર્તિને ઊંચકો. અને 2 જણાએ ઊંચકી તો મૂર્તિ ઊંચકાઈ. ત્યારે પેલો બ્રાહ્મણ છે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને ભરવાડ ને પગે પડ્યો કે તું મારા કરતા શ્રેષ્ઠ ભગત. તો બ્રાહ્મણ માં અને ભરવાડ ની અંદર બેઝિક ડિફરન્સ કયો હતો, તો કે બ્રાહ્મણ છે એ પગાર માટે થઈને પૂજા કરતો, થોડો ભાવ હોય, પણ આ ભરવાડ કેવો હતો, શ્રદ્ધાન્વિતા, એ શ્રદ્ધાથી ભરપૂર હતો, ભગવાન સાથે શ્રદ્ધાથી જોડાયેલો હતો. એવા લોકો છે એને અર્જુન એમ કે છે કે એવા માણસોની નિષ્ઠાને એવી ભક્તિને તમે સાત્વિક કહેશો, રજોગુણી કહેશો કે તમોગુણી કહેશો. કારણ કે ભરવાડ છે એ તો સંપૂર્ણ અજ્ઞાની છે, એટલે આવે કઈ કેટેગરીમાં, તો કે તમોગુણ. એને કઈ ખબર નથી પડતી કેવી રીતે પૂજા કરવી, એટલે એની પૂજા છે એ ખરેખર કઈ કેટેગરી, ભરવાડ પોતે તમોગુણી, એની પૂજા છે જે પણ ક્રિયા કરે છે એ રજોગુણી છે, તો પછી એ સત્વમાં આવે કે ન આવે. અને તોય પેલાથી શ્રેષ્ઠ થઈ ઓલા બ્રાહ્મણ કરતા જો શ્રેષ્ઠ ભક્ત હોય તો એ ખરેખર સત્વ છે પૂજા, રજોગુણી છે કે તમોગુણી. એવો અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો. એના ઉપરથી આજે હું જસ્ટ વિચારતી હતી કે માણસો જે પણ પૂજા કરે, આપણે પણ કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિ જયારે પૂજા કરે છે એમાં 2 વસ્તુ હોય છે. પૂજા છે એને આપણે કેવી ક્રિયા, ભગવાનને સ્નાન કરાવીએ, પછી ભગવાનને આપણે સાફ કરીએ, એને તિલક કુમકુમ ને બધું કરીએ, એ બધી પૂજા શેમાં આવે, તો કે એ ખરેખર આવે ક્રિયા. ક્રિયાનો અર્થ આપણે હાથ પગ થી જે પણ કરીએ એને કહેવાય ક્રિયા. ભગવાનને છે એ મહત્વનું છે કે ભગવાનને આ પૂજા છે એ કેવા ભાવથી કરે છે મહત્વનું. એટલે અહીંયા જે ડિસ્કશન છે એ ડિસ્કશન કયું છે કે જે પણ આપણે કામ કરી એની અંદર મહત્વ કોનું છે, ક્રિયાનું મહત્વ છે કે ભાવનું. અને આપણે સત્વ રજસ અને તમસ ક્યાં બેઝ ઉપર વર્ગીકરણ કરીએ છીએ, ક્રિયાના બેઝ ઉપર કે ભાવના બેઝ ઉપર.
जो मानस अभण होय अने प्रेम थी पूजा करतो होय तो ए सात्विक ज पूजा छे, पण जे जे मानसो कहेवायला व्यवस्थित पोतानी जातने कहेवाय ने के भणेला गणेला छे ए लोको के तने पूजा नथी आवडती। એટલે માણસો જે માને છે એને ધ્યાનમાં રાખીને જ અર્જુને આ પ્રશ્ન પૂછ્યો અને એને ધ્યાનમાં રાખીને જ ભગવાન એ જવાબ આપે છે। એટલે આપણા બધા માટે આ 17મું ચેપ્ટર એટલા માટે મહત્વનું છે કે માણસો માત્ર વેદાંતને જ મહત્વ આપે એવું નથી, પણ વેદાંત સાંભળતા સાંભળ વેદાંત સાંભળવું એ પણ ક્રિયા છે, ઇઝ એ લિસનિંગ, શ્રવણ ક્રિયા છે, પણ એ ક્રિયા સાંભળતા સાંભળતા ક્યાં ભાવથી સાંભળીએ છીએ, ખરેખર શાસ્ત્ર ઉપર પ્રેમ છે એ ધ્યાનમાં રાખીને પણ એ એ કહેવાય ને લિસનિંગ, એ શ્રવણ પણ સત્વ રજસ ને તમસમાં વી કેન ડુ ક્લાસિફિકેશન, એનું પણ આપણે વર્ગીકરણ કરી શકીએ। દુનિયાની કોઈ પણ ક્રિયા છે એ આપણે આ ત્રણ કેટેગરીની અંદર આપણે વિભાજન કરી શકીએ કે વર્ગીકરણ કરી શકીએ। એ બેઝને ધ્યાનમાં રાખીને જ અર્જુને આ પ્રશ્ન પૂછ્યો। હવે એનું ભાષ્ય, આ શ્લોકનું મેં જે હાર્દ હતું એ કહી દીધું, અને હવે ભાષ્ય, ભાષ્યમ ની અંદર શંકરાચાર્ય જે આ જે શબ્દ છે એને હી ટુક ઇન ટુ ડિફરન્ટ વે, એને બે પ્રકારે શંકરાચાર્ય જી લીધો। એક જે અત્યારે આપણે કીધો એ જે શાસ્ત્ર જાણતો જ નથી અને એમને ભગવાનની પૂજા કરે છે એને કહેવાય શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, શાસ્ત્ર વિધિને છોડીને, એનો અર્થ થયો। અને બીજો શંકરાચાર્ય જે અર્થ લીધો કે એવા માણસો છે જે શાસ્ત્રને જાણે છે, પણ શાસ્ત્ર કેવું કરવું શું કામ જોઈએ, શાસ્ત્રના વિધાનોને ગોળી મારો અને મન ફાવે એમ કરો, એવી ભાવનાથી પણ જે કરે એને પણ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય કહેવાય। કેટલાય હોય એવા જેને બધું આવડતું હોય, કેમ પૂજા કરવી, પણ વાય શુડ આઈ ડુ, શાસ્ત્રમાં લખ્યું મારે કરવું શું કામ નથી કરવું, જાઓ, એને પણ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય કરે। એટલે બે ઓપ્શન શંકરાચાર્યજી લખ્યા, એમાં પછી એને ડિસ્કશન કર્યું શંકરાચાર્યજીએ કે અર્જુને ક્યાં બેઝ ઉપર શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય કીધું। આપણે જે કલ્પના કરીએ છીએ એ કે બીજી કલ્પના પ્રમાણે કે જ્યાં શાસ્ત્રની વિધિ આવડે છે છતાં પણ નથી કરતી, એટલે પછી શંકરાચાર્યજી ભાષ્યમાં કીધું કે આપણે મત કોને આપીએ છીએ કે જે આપણે મનમાં સમજીએ છીએ કે જેને બિચારા ભણેલા ગણેલા નથી સીધા સાદા છે એટલે શાસ્ત્રને જાણતા નથી પણ છતાં પૂજા કરે છે, તો એ કેમ આપણે સાબિત કરી શકીએ કે આ બેમાંથી કઈ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય છે। એટલે શંકરાચાર્યજી કીધું કે બીજો શબ્દ અર્જુને વાપર્યો છે શ્રદ્ધાન્વિતા, હવે જો શાસ્ત્ર વિધિને છોડી દે તો શ્રદ્ધાન્વિતા તો નથી અન્વિતા, હવે જે શાસ્ત્ર ને જાણે અને પછી એમ કે મારે શાસ્ત્ર પ્રમાણે નથી કરવું તો શ્રદ્ધા સાથે ક્યાંથી જોડાયેલા છે, એટલે કે જે શાસ્ત્ર ને જાણતા નથી છતાં પણ શ્રદ્ધાથી ભગવાન સાથે જોડાયેલા છે, એટલે પેલું ઓપ્શન છે એ બેટર છે, બીજું ઓપ્શન છે બરાબર નથી, કારણ કે પૂર્વ પક્ષી છે બધા પ્રકારના પ્રશ્ન પૂછી શકે। એટલે કે એને ધ્યાનમાં લઈને શંકરાચાર્યજી આનું સરસ ભાષ્ય આ શ્લોક ઉપર લખ્યું છે, એ ધ્યાનમાં રાખીને યે નો અર્થ થાય એવા વ્યક્તિઓ, એટલે યે નો અર્થ શું થાય, એટલે શંકરાચાર્યજી કીધું યે કેચિત અવિશેષિતાઃ, યેનો અર્થ શું થાય તો કે કોઈ પણ લોકો અવિશેષિતાઃ, વિશેષનો અર્થ થાય વિશેષિત, વિશેષનો અર્થ થાય વિશેષ, જેની પાસે કઈ વિશેષપણું હોય એને કહેવાય વિશેષ। સપોઝ આપણે કઈ ડોક્ટર છે તો પૂછીએ કેનો ડોક્ટર, એટલે તરત કહે કે મેડિસિન સર્જરી, તો એ સર્જરી કે મેડિસિન છે એ બધું એની શું છે તો કે વિશેષતા। પછી આપણે કહીએ કે આ કેવો છે તો કે ઉદ્યોગપતિ, કેનો બિઝનેસ કરે છે તો એ બિઝનેસ શું છે એની વિશેષતા। એવી રીતે અમુક વ્યક્તિઓ એવા છે એમાં એક પ્રકારની વિશેષતા નથી, જેવો મેં કીધું ઓલું ભરવાડ, એવી રીતે કેટલાય સામાન્ય માણસો છે જેનામાં એમ કે અમારામાં કોઈ પણ પ્રકારની વિશેષતા નથી, અમે માત્ર કેવા છીએ તો કે ભગવાનના ભક્ત, એને કહેવાય અવિશેષતા, વિધાઉટ એની સ્પેશિયાલિટીઝ એવા માણસો, એ લોકો શું કરે છે તો કે શાસ્ત્ર વિધિમ, શાસ્ત્ર વિધિમ, એટલે શંકરાચાર્યજી એને એક્સપ્લેન કર્યું કે શાસ્ત્ર વિધિનો અર્થ શું થાય, એ શંકરાચાર્ય કીધું શાસ્ત્ર વિધિનો અર્થ થાય શાસ્ત્ર વિધાનમ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર ચોદનમ, શાસ્ત્ર વિધિનો અર્થ શું થાય
તો કે શાસ્ત્રનું વિધાન, શાસ્ત્રમાં જે લખ્યું છે તે વિધાનો થતા, જે ડિક્ટેટ કરેલું છે, જે લખેલું છે તે. અને શાસ્ત્ર કોને કહેવા? એટલે એને બે કીધા, શ્રુતિ સ્મૃતિ. આપણે ઘણીવાર બોલીએ છીએ શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયં કરુણાલયં. તો શ્રુતિ અને સ્મૃતિનો અર્થ શું થાય? ઘણા બધાને ખબર છે, છતાં પણ એક વખત વધારે, કે શ્રુતિનો અર્થ થાય વેદ. ચાર વેદ છે એને શ્રુતિ કહેવાય. અને એને શ્રુતિ શું કામ કહેવાય? તો ખરેખર શ્રુતિનો અર્થ થાય લિસનિંગ, સાંભળવું, શ્રવણ. જ્યારે પણ વેદના મંત્રો પહેલી વાર મંત્ર દ્રષ્ટાર ઋષિઓને ધ્યાનમાં દેખાણા, ત્યારે લખવાનું કોઈ સાધન નહોતું. એટલે ઋષિઓએ આ બધા જ મંત્ર છે એ શ્રવણ કરાયું એના શિષ્યોને. એટલે શ્રવણનું બીજો અર્થ છે શ્રુતિ. એ લોકોએ સાંભળ્યું, સાંભળીને એના શિષ્યોને આપ્યું, એ શિષ્યોએ પાછું યાદ રાખ્યું, એને એના શિષ્યોને પાછું શ્રવણ કરાયું. એટલે કે આ પરંપરા એ કેવી રીતે ચાલુ થઈ? તો કે શ્રુતિ પરંપરા, સાંભળી સાંભળીને. એટલે વેદોનું એક નામ છે શ્રુતિ. સાંભળી સાંભળીને બીજાને અર્પણ કરવું, એ શ્રુતિ પરંપરા. હવે તો આપણી પાસે કોમ્પ્યુટર આવી ગયા, લેપટોપ આવી ગયા, જાત જાતના સાધનો આવી ગયા. પણ ત્યારે તો ઇવન ભોજપત્ર પણ નહોતા એક જમાના. ત્યારે એકબીજાને સહજ રીતે શિષ્યોને કહેતા, એને કહેવાય શ્રુતિ. હવે સાંભળી સાંભળીને પછી અમુક ઋષિઓને થયું કે આ બહુ અઘરું પડે છે. એટલે પછી એ લોકોએ જે ગ્રંથ લખ્યા, જે માણસો દ્વારા લખાયેલા, એને કહેવાય સ્મૃતિ. સ્મૃતિ મીન્સ રિમેમ્બરન્સ, યાદ રાખવું. શાસ્ત્રમાં જે છે બધું યાદ રાખ્યું અને એને ધ્યાનમાં રાખી રાખી અને જે ગ્રંથો લખાણા, એને કહેવાય સ્મૃતિ શાસ્ત્ર. એટલે કે 18 પુરાણ છે સ્મૃતિ, સ્મૃતિ શાસ્ત્ર. એવી જ રીતે મનુસ્મૃતિ છે, જો તમને ખબર હોય તો. પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, ગૌતમ સ્મૃતિ છે. અને મનુસ્મૃતિ અને એવા બધાની અંદર જીવન કેમ જીવવું ને એના નિયમો જ આપ્યા. મનુ ભગવાને આ કીધું, મનુસ્મૃતિની અંદર કેવી રીતે વર્તન કરવું, આ બધાને કહેવાય એક સ્મૃતિ શાસ્ત્ર અને બીજું છે શ્રુતિ શાસ્ત્ર. શ્રુતિ શાસ્ત્ર ઇઝ ઇક્વલ ટુ વેદ. સ્મૃતિ શાસ્ત્રનો અર્થ થાય પુરાણ પ્લસ મનુસ્મૃતિ યાજ્ઞવલ. શ્રુતિ છે એને ટેકનિકલ ભાષામાં કહેવાય અપૌરુષેય. ઇટ ઇઝ નોટ રિટન બાય એની વન, કોઈ લખેલું નથી, માત્ર ધ્યાનમાં જોયેલા મંત્ર. જ્યારે સ્મૃતિનો અર્થ છે ઇઝ એ રિટન, એ લખાયેલા છે. એટલે કહેવાય સ્મૃતિ. એટલે કે બે પ્રકારના શાસ્ત્ર છે, એની અંદર ચોદનામ. ચોદનામ છે એ પણ એક ટેકનિકલ પારિભાષિક શબ્દ છે, એનો અર્થ થાય કીધેલું. શ્રુતિ એટલે કે વેદોમાં કીધેલું, સ્મૃતિ શાસ્ત્રનો અર્થ થાય સ્મૃતિ શાસ્ત્રોની અંદર કહેલું. ચોદનામનો અર્થ પાછો ટુ બી ડન, કીધેલું છે. એટલે કે જે શ્રુતિ અને સ્મૃતિ શાસ્ત્રની અંદર જે કહેવું કહેવાનું હોય, જે બધું કીધેલું છે, એને ઉત્સૃજ્ય. અર્જુને બોલ્યો તો ઉત્સૃજ્ય, શંકરાચાર્યજી એનો અર્થ કર્યો પરિત્યજ્ય, હેવિંગ ગિવન અપ એનો અર્થ થાય એને છોડીને. શ્રુતિ અને સ્મૃતિમાં જે જે પણ કહેવામાં આવ્યું છે એને છોડીને માણસો શું કરે છે? તો કે યજંતે, પૂજા કરે છે. એટલે શંકરાચાર્યજી કીધું યજંતે નો અર્થ શું થાય? દેવ આદિન પૂજયંતી, જે દેવતાઓ વગેરેની પૂજા કરે છે. આદિન નો અર્થ થાય વગેરે વગેરે. હજી એક સ્પષ્ટતા કરું કે પેલો યુગ છે ને એને કહેવાય સત્વયુગ, અસત્ય આપણે કહે સતયુગ. બીજો યુગ છે એને આપણે કહીએ ત્રેતા, રામ ભગવાન વાળો. અને કૃષ્ણ ભગવાન વાળો યુગ છે એને કહેવાય દ્વાપર. આપણે છે ને જે પૂજા કરીએ તો આપણે સામે એક વિગ્રહ જોઈએ, પછી શિવલિંગ જોઈએ, કોઈ દેવતાઓની મૂર્તિ જોઈએ, એવું સતયુગની અંદર
કોઈ પણ એને અવલંબન નહોતું જોતું. સતયુગની અંદર માણસોના મન એટલા શાંત હતા કે એ મન ખાલી ધ્યાન કરે ને તો પણ સહજ ધ્યાન દઈ જતું, એટલે ત્યારે એને કોઈ પણ પ્રકારના દેવતાઓની જરૂર જ નથી. ત્રેતા યુગની અંદર યજ્ઞો ચાલુ થયા, ત્યારે પણ ભગવાનની મૂર્તિઓ નથી, ખાલી યજ્ઞો જ હતા, એટલે એના માટે અગ્નિ એ જ દેવ હતા, અગ્નિદેવ એટલે કે અગ્નિ દેવતા હતા. એટલે અહીંયા જે લખ્યું છે પૂજયંતિ દેવાદિ, તો ત્રેતા યુગ હોય તો કયા હતા, તો કે અગ્નિદેવતા. પછી દ્વાપરની અંદર પણ કોઈ મૂર્તિઓ નથી, ખાલી જે અત્યારે આપણે જે કળયુગમાં જીવીએ છીએ એના માણસોના મન એટલા સ્થૂળ થઈ ગયા છે કે આંખ બંધ કરીને કઈ જપ નથી કરી શકતા. એને આંખ ખુલી હોય ત્યારે જ કોક એવું અવલંબન જોઈએ કે જેની સાથે જોડાઈ શકે. એટલે આ દિનનો જે અર્થ લખ્યો છે કે આમાં અગ્નિ દેવતા, પણ આ દિનનો, કારણ કે શંકરાચાર્યજીએ કળયુગમાં જન્મ હતા, એટલે આપણે કહી શકીએ કે દેવનો અર્થ થાય અગ્નિ દેવતા વગેરે, જે કળી એટલે ત્રેતા યુગમાં અને દ્વાપર યુગમાં જે પૂજા થતી હતી અગ્નિહોત્રીમાં, પણ આ દિનનો અર્થ થાય બીજા બધા વિગ્રહ, પછી વિષ્ણુ ભગવાન, દેવી દેવતા એ બધા, એ બધાને પૂજયંતિ. અમુક માણસો જે સામાન્ય માણસો છે એ શ્રુતિ અને સ્મૃતિ નહીં, શાસ્ત્રમાં જે કીધું છે એને છોડીને માત્ર દેવા બધા દેવોને શું કરે છે, તો કે પૂજે છે, એની પૂજા કરે છે. અને કેવી રીતે પૂજા કરે, તો કે શ્રદ્ધયાન્વિતાહ. એટલે શંકરાચાર્ય લખ્યું શ્રદ્ધયાનો અર્થ શું થાય, આસ્તિક બુદ્ધિયા અન્વિતાહ. આસ્તિક બુદ્ધિ, અહીંયા આસ્તિક બુદ્ધિનો અર્થ શું થાય કે ઈશ્વર છે, મને ખાતરી છે, શાસ્ત્રમાં કીધું છે ભગવાન છે, એવું જેને સહજ મન સ્વીકારી લે એને કહેવાય આસ્તિક બુદ્ધિ. કારણ કે આસ્તિક બુદ્ધિમાં પણ બે પ્રકારનું ડિસ્કશન છે. જ્યારે બધા વિદ્વાનો ભેગા થાય ત્યારે આસ્તિક નાસ્તિક બોલે. આપણે આસ્તિક ને નાસ્તિક કોને બોલીએ છીએ, તો જે ભગવાનમાં ન માને એ નાસ્તિક, ભગવાનમાં માને એ આસ્તિક, એવું સામાન્ય પ્રકારે નિયમ છે. પણ જ્યારે વિદ્વાનો ભેગા થાય ત્યારે, જ્યારે આસ્તિક અને નાસ્તિક થાય, એની અંદર જે વેદોને પ્રમાણ માને, વેદ છે એ જ સાચા, એ બધાને કહેવાય આસ્તિક. અને જૈન છે, બૌદ્ધ જે બધા એના ફોલોઅર્સ છે, ચારવાક જેવા ગણાય છે, એ લોકો એમ કહે છે કે શાસ્ત્ર પ્રમાણ છે અમે સ્વીકારતા નથી, એવા બધા લોકોને કહેવાય નાસ્તિક. એટલે કે સામાન્ય જનની અંદર જે આસ્તિક નાસ્તિકનું પ્રચલન છે એવું પહેલામાં નથી, કે દર્શન શાસ્ત્ર પ્રમાણે One who follows Veda is called Astik. શાસ્ત્રને પ્રમાણ તરીકે સ્વીકારે છે, જ્યારે જે લોકો શાસ્ત્ર વેદ પ્રમાણ છે એને સ્વીકારતા નથી એ બધાને કહેવાય નાસ્તિક. એટલે કે આસુરી બુદ્ધિવાળા છે એને કહેવાય નાસ્તિક, અને જે સ્વીકારે કે વેદ પ્રમાણ છે એને કહેવાય આસ્તિક. એટલે અહીંયા વેદ આવડતા હોય એવું જરૂરી નથી, પણ વેદ છે એની અંદર જે છે એ સાચું છે, ઈશ્વર છે એ સાચું છે, એવી જે બુદ્ધિ છે એને કહેવાય આસ્તિક બુદ્ધિ. એટલે કે એવા માણસો છે જે શાસ્ત્રને જાણતા નથી છતાં પણ ઈશ્વર છે, એને આસ્તિક બુદ્ધિયા અન્વિતાહ. અન્વિતાનો અર્થ થાય સંયુક્તાહ, એની સાથે જોડાયેલા છે, શ્રદ્ધા સાથે જોડાયેલા છે કે ઈશ્વર છે. હવે શંકરાચાર્ય જે શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય એને સમજાવે, જે મેં કીધું એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્યમ ને એનો અર્થ શું થાય એનું શંકરાચાર્યજી કહે છે, શ્રુતિ લક્ષણમ સ્મૃતિ લક્ષણમ વા કંચિત શાસ્ત્રમ વિધિમ અપશ્યંતઃ. અપશ્યંતઃ નો અર્થ થાય જે સમજતા નથી, શાસ્ત્રોમાં શું કીધું છે, ઇવન સ્મૃતિમાં શું કીધું છે એવું કોઈ પણ એને સમજી શકતા નથી. અપશ્યંત અર્થ થાય કોઈ પણ પ્રકારના શાસ્ત્રને જે સમજી શકતા નથી. અને કેવા પ્રકારના, તો કે વેદ શ્રુતિ લક્ષણમ નો અર્થ થાય વેદ પ્રમાણ, સ્મૃતિ લક્ષણ નો અર્થ થાય આ મનુસ્મૃતિ અને 18 પુરાણ પ્રમાણે એમાં જે લખ્યું છે એ પ્રમાણે
कंचित कोई पण वस्तु छे ए शास्त्र विधिम अपश्यंत एने कई जोता नथी तो छता ए लोको पूजा सु काम करे छे। आपणे प्रश्न तो थाय कि शास्त्र मां छे ए बधुं करवानुं होय तो शास्त्र ने तो जाणता नथी छता ए लोको पूजा सु काम करे छे। एटले शंकराचार्यजी एनो जवाब आप्यो कि पूजा सु काम करे छे वृद्ध व्यवहार दर्शनात्। वृद्ध व्यवहार नो अर्थ थाय एवा प्रकारना व्यक्तिओ सपोज ओलो ब्राह्मण छे जे मैं वार्ता करी एनी अंदर ई भगवान नी पूजा करतो तो ए वृद्ध व्यवहार कहेवाय। एटले ओला भरवाड ने थयुं के ई करू तो चालो ने हुं पण करू एने कहेवाय वृद्ध व्यवहार। आपणा घर नी अंदर आपणा वडीलो जे सहज रीते पूजा करता होय आपणे एडप्ट कर लीधी होय। कारण के अमारा घर मां हुं हमेशा कहू के ज्यारे अमारी आंख उघडती त्यारे फाधर जी हमेशा पूजा करता होय मोटे मोटे स्तोत्र ज्ञान करता होय एटले आपणने एम थाय के पिताजी जे करे छे आपणे करवुं जोईए। ए भाव थी जे आपणे करीए एने कहेवाय वृद्ध व्यवहार दर्शन। एमनेम जे परंपरा थी घरनी परंपरामां जे प्रकारे पूजा थाती होय ए प्रमाणे एना बाळको जे पूजा करे एने कहेवाय वृद्ध व्यवहार दर्शन। એમાં પછી એ ડાઉટ ન કરે કે પિતાજી આવું કરે તો વાય શુડ આઈ ડુ એવું નહીં। પિતાજી કરે છે વડીલ છે એ કરે સાચું જ કરે તો આઈ શુડ ફોલો ધીસ એવું જે માનવા વાળા છે એને કહેવાય વૃદ્ધ વ્યવહાર દર્શનાત્. અને એમાં જ એને શું છે શ્રદ્ધ દાન તયા. શ્રદ્ધ દાન એક શબ્દ છે શ્રદ્ધાથી ભરેલા એટલે કે શ્રદ્ધ દાન તયા એટલે કે એવા શ્રદ્ધાથી ભરેલા યે એટલે કે આવા જે અવિશેષિતા છે એ લોકો દેવાદિન પૂજયંતી એ લોકો શું કરે છે દેવોની વગેરેની પૂજા કરે છે. એને ધ્યાનમાં રાખીને કીધું ભગવાને અર્જુને કે શાસ્ત્રમ વિધિ ઉત્સૃજ્ય એટલે કે તે એ અહીંયા શું છે તો કે એ શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય યજંતે શ્રદ્ધયાન્વિતા. એટલે મેં કીધું ને કે શાસ્ત્રમ વિધિ ઉત્સૃજ્ય શ્રદ્ધયાન્વિતા યજંતે એ બે પ્રકારે શંકરાચાર્ય લીધું છે. આ પેલું ઓપ્શન આપ્યું કે આ બધા શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્યનો અર્થ શું થાય તો કે એ શ્રુતિ સ્મૃતિને જાણતા નથી માત્ર વૃદ્ધ વ્યવહારને ફોલો કરે છે એવાને શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય. એવા ઘણાય હશે કે અમારે અમે નાના હતા તો ફાધર એમ કહેતા કે ચાલો ગીતાના બે શ્લોક વાંચીને પછી ચા પીવાની. ગીતાના બે શ્લોક વાંચીને આપણને ખબર ન પડે કે વાંચીએ છીએ તો એમાંથી શું ફાયદો થાય કે શું થાય પણ વાંચી લઈએ. શું કામ વાંચીએ છીએ તો કે પિતાજીએ કીધું છે વાંચવાનું એટલે વાંચીએ. એટલે શાસ્ત્ર વિધિ કે ગીતામાં વાંચવાથી શું ફાયદો થાય ખબર નથી પણ વાંચીએ. એમ કે ભાઈ આ શ્લોક બોલીને ઓમ નમઃ શિવાય બોલીને તમે અભિષેક કરો તો આપણે અભિષેક કર્યો એને શું કહેવાય કે વી ડોન્ટ નો સ્ટીલ વી ફોલો. કોને ફોલો કરીએ છીએ તો કે વૃદ્ધ વ્યવહાર. એ એક ઓપ્શન છે. એવા કેટલાય માણસો છે જે આપણા વડીલો જે કરતા હોય એને ફોલો કરે કા મંદિરોમાં જે કરતા હોય એને માણસો અનુસરણ કરે પણ એને શાસ્ત્રમાં લખ્યું છે સ્મૃતિમાં લખ્યું છે એને વેદોમાં લખ્યું છે એ કઈ જાણતા નથી એને કહેવાય શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય. શાસ્ત્રને જાણ્યા વગર એ લોકો પૂજા કરે. પણ બીજું ઓપ્શન કયું આવી શકે એટલે શંકરાચાર્યજે કીધું કે બીજું કયું આવે તો કે એને આવડે છે શાસ્ત્ર નથી આવડતું એવું નથી એટલે હવે બીજું ઓપ્શન ભગવાને રાખ્યું અહીંથી સ્ટાર્ટ થયું. યે પુનઃ કંચિત શાસ્ત્રમ વિધિમ ઉપલબ્ધમાનાહ. જેનો સંસ્કૃત આવડે છે શાસ્ત્ર વિધિ છે ઉપલબ્ધમાનાહ એને શાસ્ત્ર વિધિ આવે આવડે છે તમ ઉત્સૃજ્ય છતાં પણ એ શાસ્ત્ર વિધિને એ છોડી દે છે. મારે શું કામ કરવું જોઈએ અયથા વિધિ શાસ્ત્રમાં છે એવું લખતા નથી એવું કરતા નથી. યથા એટલે જેવું છે એવું કરવું યથાવિધિ આપણે ન કહે યથાવિધિ જે કીધું છે કરવું એને કહેવાય યથાવિધિ. એનું ઊંધું એનું ઓપોઝિટ છે અયથાવિધિ. ઘણી વાર માણસો એવા હોય ખાસ કરીને લગ્ન હોય લગ્નની અંદર બિચારો બ્રાહ્મણ આવીને એમ કે ભાઈ તમારે આટલું આટલું કરવાનું છે હું શું કામ કરું તમે કયો છો એટલે શું કામ કરું અમારે એટલે હું એક કહેવાય ને જયારે અમે નાના હતા ત્યારે એક મેરેજ જોયા હતા. હવે એક બ્રાહ્મણ હતો બહુ સારો હતો બધી જ વિધિને ફોલો કરે એટલે કીધું કે લગ્ન થાય પેલા રુદ્રાભિષેક કરવો પડશે ભગવાનનો રુદ્રાભિષેક આપણે કરવો પડશે.
એટલે પેલા પતિ પત્ની હજી નહોતા થયા, એને કીધું ભલે કરશું, એટલે કામ માને બે જણા બેઠા. હવે ત્યાં એટલે મોટો ચોપડો કાઢ્યો બ્રાહ્મણે અને વાંચવાનું ચાલુ કર્યું. પછી કીધું આમ આમ કરો. એટલે પેલા એ જે ભાઈ હતા, કેવાય ને હજી ભવિષ્યના પતિ થવાના હતા, એને બ્રાહ્મણ ને કીધું તમે આ ચોપડો પૂરો કરવાના છો, એ ચોપડો પૂરો કરો ત્યાં સુધી મારે બેસવાનું છે આ બધું કરવા. એને કહેવાય કે જેને કરવું નથી, એને કહેવાય અયથાવિધિ, એટલે કે એવા કરતા નથી, છતાં પણ પરાણે દેવાદીન પૂજયંતિ, કે એટલે પરાણે કરે, કોક કે છે એટલે પરાણે કર્યા કરે છે, એને કહેવાય એ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય અને યજંતે. હવે આ શબ્દ આ ઓપ્શન માનવું કે પેલું ઓપ્શન માનવું, કે જે ભોળા ભાવે છે કઈ નથી આવડતું છતાં પણ ભગવાનની પૂજા કરે છે, અને બીજા છે શાસ્ત્ર બધું આવડે છે છતાં પણ પૂજા કરતા નથી, પોતાને મન ફાવે પૂજા કરે છે, આ બે માંથી ઓપ્શન કયું ચાલુ સાચું? એટલે એને કીધું બીજું ઓપ્શન છે એ ન પરિગૃહ્યંતે, જેને શાસ્ત્ર આવડે છે છતાં પણ અશાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, એ ઓપ્શન બરાબર નથી. કયું ઓપ્શન બરાબર છે? તો પેલા ભરવાડ વાળું, નથી આવડતું છતાંય પૂજા કરે છે, શું કામ? માણસો પ્રશ્ન પૂછે ને વાય, જે બુદ્ધિશાળી છે તો પૂછે જ કે વાય. એ શંકરાચાર્યજી પોતે જ પૂછ્યું કસ્માત, ક્યાં કારણોસર તમે એમ કહો છો કે પેલું ઓપ્શન છે સાચું, કસ્માત કારણ, ફોર વિચ રીઝન? એટલે એને કીધું કે અર્જુને એક બીજું કીધું તું શ્રદ્ધયાન્વિતાહ, એટલે એને કીધું કસ્માત નો અર્થ થાય ક્યાં કારણથી તમે એમ કહો છો કે શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય છે એ જ યોગ્ય છે. એટલે જવાબ છે શ્રદ્ધયા અન્વિતત્વ વિશેષણાર્થ. એ લોકો બધા કેવા છે? તો કે શ્રદ્ધયાન્વિતાહ, એ શ્રદ્ધાથી ભરેલા છે. પેલો ભરવાડ કેવો હતો? તો કે શ્રદ્ધાથી ભરેલો. એવા કેટલાય ગામડાના માણસો છે કે જે શ્રદ્ધાથી ભરેલા છે. એટલે કે શ્રદ્ધા ભરેલું જયારે વિશેષણ વાપરું અર્જુને, એનો અર્થ છે એને ઈશ્વર ઉપર શ્રદ્ધા છે, એને જે બધી વિધિ વિધાન ઉપર શ્રદ્ધા છે ભણેલા નથી, છતાં પણ એ ભગવાનને માને છે ખરા. એટલે કે શ્રદ્ધયા છે. એટલે લેખું એને પાછું દેવાદિ પૂજા વિધિ પરમ કિંચિત શાસ્ત્રમ પશ્યંત એવ. એટલે કે જે લોકો કેવા છે? તો કે દેવાદિ પૂજા વિધિ પરમ, ભગવાનની પૂજા કેમ કરવી? કિંચિત શાસ્ત્રમ પશ્યંત, એને બધી ખબર છે કે વિધિ પૂજા કેમ કરવી. પશ્યંત તદેવ, અને એ જ વિધિ છે પાછી ઉત્સૃજ્ય, એને છોડીને એ કેવી રીતે પૂજા કરે છે? તો કે અશ્રદ્ધાનતયા તદ વિહિતાયા, શ્રદ્ધા વગરના, વેદની પૂજા વગરના એ ક્યાંથી શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્યમાં ફીટ બેસે? એટલે એને કીધું દેવાદિ પૂજાયામ શ્રદ્ધયા અન્વિતાહ પ્રવર્તન્તે. માણસો જયારે પૂજા કરતા હોય તેમાં મેઇન ફેક્ટર કયો છે? શ્રદ્ધા ફેક્ટર છે, ક્રિયા ફેક્ટર નથી. જે મેં તમને પેલા કીધું હતું કે માણસો છે એમ કે હું તો બહુ પૂજા કરું, પણ પૂજા ક્યાં ભાવથી કરો છો? એમને મિકેનિકલી કરો છો કે પ્રેમથી કરો છો? એટલે એને કીધું શ્રદ્ધયાન્વિતાહ પ્રવર્તન્તે. કે માણસોને ધારો કે એકવાર શાસ્ત્ર વિધિ આવડતી હોય અને આવડ્યા પછી એમ કે હવે મારે આનાથી શાસ્ત્ર પ્રમાણે કરવું નથી, એ કલ્પના કરવી અશક્ય છે. એટલે એને કીધું કે અહીંયા કયું ફિટ બેસે? તો કે શાસ્ત્ર નથી આવડતું છતાં પણ એ પૂજા કરે છે. એટલે અહીંયા જે કહેવા માંગે શંકરાચાર્યજી કે કિંચિત શાસ્ત્રમ પશ્યંત, શાસ્ત્ર એને આવડતું હોય અને તદેવ ઉત્સૃજ્ય, એ જ શાસ્ત્રને છોડી અને અશ્રદ્ધાન એટલે કે કોઈ પણ શ્રદ્ધા વગર એ દેવાની પૂજા કરે, એવું ન શક્યમ કલ્પિતું, કલ્પયિતું, આવું કલ્પના કરવી શક્ય નથી. કારણ કે શ્રદ્ધા ફેક્ટર જ એવો છે જે આપણને પ્રેમથી પૂજા કરાવે છે. એટલે કીધું કે શ્રદ્ધયા અન્વિતાહ પ્રવર્તન્તે ઇતિ ન શક્યમ. એટલે જે આની અંદર આજે અર્જુને જે પ્રશ્ન પૂછ્યો એની અંદર આ બે ઉપર ડિસ્કશન કર્યું કે શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, એના બે ઓપ્શન છે, એક કઈ નથી આવડતું છતાં પણ એ પૂજા કરે છે જેમ ઓલા પાડાની કરતો હતો એમ, પણ એમાં કયું ભરેલો હતો? તો કે શ્રદ્ધાયાન્વિતા. હવે બીજું ઓપ્શન શંકરાચાર્યજી લખ્યું કે શાસ્ત્ર આવડે છે તોય છોડી દેશ, પણ કીધું આ
ઓપ્શન છે, ફિટ શું કામ નથી બેસતું કે એમાં તો પછી અશ્રદ્ધાન્વિતા લખવું જોઈએ, કારણ કે શાસ્ત્ર પર શ્રદ્ધા નથી. પણ જો ભગવાન અર્જુન અહીંયા શ્રદ્ધાન્વિતા લખ્યું તો અહીંયા શાસ્ત્ર વિધિ ઉત્સર્જ્ય કયું ઓપ્શન આવે? તો કે પેલું, ભોળા ભાવના છે, આવડતું નથી પણ ભક્તિભાવથી ભરેલા છે, પેલું ઓપ્શન છે, એ યોગ્ય છે. એ શંકરાચાર્યજી અહીંયા કહેવા માંગે છે. એને કીધું અહીંયા કે ક્યાંય એવું સાંભળ્યું નથી કે શાસ્ત્ર આવડે અને પાછી એ જ શાસ્ત્રને છોડી અને અશ્રદ્ધા વડે એના વગરની ભગવાનની પૂજા કરે એવું ક્યાંય ભાઈ. કહો કે એકદમ વિદ્વાન બ્રાહ્મણ હોય ને તો એ મિકેનિકલ પૂજા તો શાસ્ત્ર પ્રમાણે જ કરે, ભગવાન ઉપર પ્રેમ હોય કે ન હોય. એટલે કે હંમેશા જેને શાસ્ત્ર આવડતું એ શાસ્ત્રને છોડીને ક્યારે પૂજા ન જ કરે, કારણ કે શાસ્ત્ર પ્રમાણે જ કરે. અને ઓલા છે એ જે બીજા કીધું એમ કરે, કારણ કે એ કેવા ભરેલા છે? તો કે શ્રદ્ધાન્વિતા. એટલે કે આમાં મેઇન શબ્દ કયો છે? તો કે શ્રદ્ધાન્વિતા છે, ઇઝ મોર કહેવાય ને, એને આપણે વધારે મહત્વ આપવું પડે. એટલે અહીંયા કયું આવે? તો કે એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય શ્રદ્ધાન્વિતા ઇતિ અત્ર ગૃહ્યંતે. અહીંયા કયું ઓપ્શન અહીંયા લઈદું? તો કે પેલું, શાસ્ત્ર નથી આવડતું, સ્મૃતિ નથી આવડતી, પણ છે કેવા? તો કે શ્રદ્ધાથી ભરેલા એ પૂજા કરે છે, એ અહીંયા આપણે લેવું જોઈએ. ઇતિ ગૃહ્યંતે. ઘણી વાર માણસો પ્રશ્ન કરે કે આટલી બધી પિષ્ટ પિંજણ શંકરાચાર્યજી શું કામ કરતા, એક એક શબ્દ પાછળ? કારણ કે શંકરાચાર્યજી સામે આપણા જેવા ભોળા ભાવના માણસો નથી બેઠા હોતા. શંકરાચાર્યજી એ તો ભારતમાં જેટલા વિદ્વાનો છે એ બધાને પણ એક એક શબ્દ કયા એંગલથી વિદ્વાનો લે છે એની સાથે પણ ડિસ્કશન કરવાનું. એટલા માટે થઈને શંકરાચાર્યજીએ ભાષ્ય લખ્યું. આપણે તો સ્વીકારી લીધું કે શ્રદ્ધાન્વિતા ને બેનો અર્થ એક જ થાય, શાસ્ત્ર આવડતું હોય પાછી છોડીને, વી કેન નોટ ઇવન ઇમેજિન. છતાં પણ એને શું કામ લખ્યું શંકરાચાર્યજી? કારણ કે એવા કેટલાય માણસો છે, જૈન વાળા છે, બૌદ્ધ વાળા છે, પ્રશ્ન કરે કે તો પછી શું કામ કરે શાસ્ત્ર વિધિ ઉત્સર્જન? અમે આ પણ લઈ શકીએ ને, બ્રહ્મસૂત્ર છે, આનાથી જ ભરેલું છે, બ્રહ્મસૂત્ર છે. આવી રીતે એક પ્રશ્ન ઉઠાવે અને એનો જવાબ આપે, એનાથી જ બ્રહ્મસૂત્ર છે. એ પતી ગયું પછી તેષામ નિષ્ઠાતું કા કૃષ્ણ, એટલે તેષામ નો અર્થ થાય એવમ ભૂતાનામ, આ પ્રકારના, આ પ્રકારના એટલે શ્રદ્ધાન્વિતા અને પ્લસ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, શાસ્ત્ર ને છોડી અને જે કરે છે. નિષ્ઠાનો અર્થ થાય એની કમિટમેન્ટ, એની પૂજા. નિષ્ઠા તું કા કૃષ્ણ, કઈ કઈ છે? તો કે સત્વમ આહો રજસ્તમઃ. અહીંયા આહો નો અર્થ થાય અથવા, ઓર આપણે ગુજરાતી ઇંગ્લિશમાં કહીએ ને ઓર, અને ગુજરાતીમાં કહીએ અથવા. એટલે કે કેમ સત્વ નિષ્ઠામ અવસ્થાનમ, આ લોકો જે પૂજા કરે છે, કેમ સત્વ નિષ્ઠામ અવસ્થાનમ, એની જે છે નિષ્ઠા એટલે એનું કમિટમેન્ટ છે, એની સમર્પિતતા છે, એ સાત્વિક, એટલે કે સાત્વિક ગણવી. આહોસ્વિત રજઃ, કોકને એમ થાય આહોસ્વિત કેટલું સરસ નામ છે, પણ એનો અર્થ પણ એમ થાય અથવા. આ જે બધા બિચારા એમને પૂજા કરે છે, આહોસ્વિત અથવા એને રજોગુણી પૂજા માનવી, અથવા તમઃ, અથવા આ પૂજાને તમોગુણી માનવી. છતાં પણ ન સમજાય શંકરાચાર્ય સાવ એનું હજી એક સંસ્કૃતમાં વાક્ય લખી નાખ્યું. એતદ ઉક્તમ ભવતી, આ જે લખ્યું છે ઉપર પ્રમાણે, એ પ્રમાણે દેવાદિ વિષય પૂજા, દેવને લગતી, કોઈ પણ ભગવાનને લગતી જે પૂજા છે, કિમ સાત્વિકી, એ પૂજા છે એ સાત્વિક છે. આહોસ્વિત ઓર અથવા રાજસી, આ પૂજાને તમે રાજસીમાં ખપાવો કે આ પૂજાને તામસીમાં ખપાવો, કેમાં આવે? ઈતિ એટલે કે આવી રીતે અર્જુને પ્રશ્ન પૂછ્યો અને ભગવાનને એમ થયું કે અર્જુને સારો પ્રશ્ન પૂછ્યો, એ તકનો લાભ ઝડપીને હવે એને જવાબ આપે છે ભગવાન. એટલે અહીંયા એ પેલા શંકરાચાર્યજી બહુ સરસ એક વાક્યની અંદર ભાષ્યમ લખ્યું, સામાન્ય વિષય અયમ પ્રશ્ન. અર્જુન આ પ્રશ્ન કેવો છે? અયમ પ્રશ્ન મીન્સ ધીસ ક્વેશ્ચન, અર્જુને જે પૂછ્યો છે આ ક્વેશ્ચન, એ કેવો છે? સામાન્ય વિષય, બધા જ માણસોને સામાન્ય રીતે
लागू पड़े एने कहेवाय सामान्य विषयः। एटला माटे न अप्रविभज्य एने जो वर्गीकरण वगर जवाब आपो तो बराबर नहीं, वर्गीकरण क्लासिफिकेशन विभाजन कर्या वगर जवाब आपो तो बराबर नहीं। एटले ने कीधु न अप्रविभज्य नो अर्थ थाय क्लासिफिकेशन वगर प्रतिवचनम अर्हति, जवाब आपो छे खोटो छे। लेके अप्रविभज्य प्रतिवचनम न अर्हति, विभागीकरण कर्या वगर जवाब आपो छे ए योग्य नथी, न अर्हति। कारण के एनी अंदर कंटेंट छे अर्जुन शू पूछवा मांगे। अने हवे भगवान खाली आज अर्जुने तो खाली आ पूजा नो प्रश्न पूछो तो, पर भगवान बधुज लेशे। तो बेस्ट पोर्शन छे आमा ये भगवान बधुज लेशे। એટલે હવે ભગવાનનો જવાબ, શ્રી ભગવાન વાચ ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શૃણુ। આપણા મનમાં એમ જ છે કે ક્રિયા છે ને એ સત્વ રજસ ને તમસ, પણ ભગવાનના મનની અંદર मन ना जे भाव छे एमा सत्व रजस तमस। एटले भगवान जवाब छे तो बेस्ट टाइप एने कीधो कि श्रद्धा छे, कारण के श्रद्धायान्विता हता ने। अर्जुने प्रश्न एम पूछो तो के मानसो से श्रद्धा थी जोडायेला छे अने शास्त्रम विधिम उत्सृज्य, शास्त्र ने जाणता नथी एने छोड़ीने खाली श्रद्धा थी। एटले कीधु श्रद्धा पण केवी होय अने पूजा ने तमे केवी कहेशो। अर्जुने पूछ्यु थी पूजा सत्व रजस के तमस, પણ ભગવાન કીધું શ્રદ્ધા જ, જે શ્રદ્ધાયાન્વિતા છે એ શ્રદ્ધા જ કેવી છે? તો કે ત્રિવિધા ભવતી શ્રદ્ધા, માણસોની શ્રદ્ધા જ કેવી છે? તો કે ત્રણ પ્રકારની। અને એ કેવી રીતે ત્રણ પ્રકારની થઈ? એટલે એને કીધું કે એ શ્રદ્ધા કેવી હોય હંમેશા? તો કે સ્વભાવજા, એ શ્રદ્ધા છે બાય બર્થ હોય, સ્વભાવમાંથી જન્મેલી। સ્વભાવાત જાયતે ઇતિ સ્વભાવજા, જે પોતાના સ્વભાવમાંથી જન્મેલી છે એને એટલે કહેવાય સ્વભાવજા શ્રદ્ધા। માણસોની અંદર બધાની શ્રદ્ધા કેવી હોય છે? તો કે અલગ અલગ। અને કોક આપણે પૂછીએ કે કોની શ્રદ્ધાની ભગવાન વાત કરે છે? એટલે એને કીધું દેહી નામ। દેહી નામનો અર્થ શું થાય? તો કે જીવાત્મા નામ। દેહીનો અર્થ થાય જીવાત્મા, દેહીનો અર્થ દેહ નો થાય। હંમેશા આપણે કે એક શબ્દ છે ધન, આપણને આ જ ફાવે, એક ધન છે અને એક ધની છે, તો એનો અર્થ શું થાય? જેની પાસે ધન છે એને શું કહેવાય? ધની। એવી જ રીતે એક દેહ છે અને બીજા કેવા છે? તો કે દેહી। જેની પાસે દેહ છે એ દેહી, જેની પાસે ધન છે એ ધની। અને એટલું યાદ રાખજો કે હંમેશા ધન છે ને જડ છે, જ્યારે ધની વ્યક્તિ કેવી છે? તો કે ચેતન તત્વ છે। એવી રીતે દેહ છે એ જડ છે અને જેની પાસે દેહ છે એ વ્યક્તિ કેવી છે? તો કે દેહી। એટલે અહીંયા દેહી નો અર્થ થાય જીવાત્મા, જીવ। એટલે કે પ્રત્યેક જીવાત્મા છે એ બધા પાસે કેવી છે? તો કે શ્રદ્ધા હોય છે, અને શ્રદ્ધા કેવી હોય છે? તો કે સ્વભાવ છે, એકોર્ડિંગ ટુ ધેર ઓન નેચર, એના સ્વભાવ પ્રમાણે એક જન્મેલી છે, સ્વભાવ છે। કારણ કે ઓલરેડી 30 થઈ ગઈ છે, એનો અર્થ આપણે આવતીકાલ જોશું, સ્વભાવ જાનો અર્થ શું થાય। કોઈ ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? માતાજી વલ્લામાં જે આપે કીધું ને શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય કર્મ ચોદનામ ભવિષ્ય, એનો શાસ્ત્ર પ્રમાણે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એવો અર્થ થાય? પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, ચોદનામ બેમાં હોય, ચોદનામ નો અર્થ થાય કરવું જોઈએ। એટલે કે શાસ્ત્રમાં લખ્યું છે પ્રવૃત્તિ લક્ષણ ચોદનામ,
निवृत्ति लक्षण चौदनम तो सन्यासी ने केम जीवन जीव लिखू है कह चौदन चौदनम छे ई टेक्निकल वर्ड छे केम करू जोई एने कहेवाय चौदनम એટલે જોડ્યો નથી અર્થમાં કઈ ફેર પડે પડે એક શબ્દ છે શ્રદ્ધા શ્રદ્ધા હા હરિ ઓમ એક મિનિટ હું બીજા કોઈ છે એ કોક વાતો કરે છે અંદર અંદર એક મિનિટ એક શબ્દ છે શ્રદ્ધા અને શ્રદ્ધાને એક શબ્દ લગાડવામાં આવે અશ્રદ્ધા અને બીજો શબ્દ લગાડે એને કહેવાય દધાનહ ધારણ કરેલું દધાથી એમાંથી આ શબ્દ પેલો દધાનહ એ બે જયારે ભેગા થાય એને કહેવાય શ્રદ્ધાનહ જે ઇવન શ્રદ્ધાનહ ચોથા અધ્યાયમાં છે શ્રદ્ધાનહ તમે જે કીધું એ બારમા અધ્યાયમાં પણ છે શ્રદ્ધાનહ થાય વન હુ હેઝ શ્રદ્ધા ઇઝ કોલ્ડ શ્રદ્ધાનહ શ્રદ્ધાથી ભરેલો ઇટ્સ કોલ્ડ શ્રદ્ધાનહ અને એવી જ રીતે આ ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો આ ખોયલું છે તો ચોદિતમ આ શબ્દ છે ચોદનામ ચોદનામ છે ટેકનિકલ વર્ડ છે ચોદનામ નો અર્થ થાય શાસ્ત્રમાં જે લખેલું છે એ વોટ ઇઝ ઇવન ઇન શાસ્ત્ર ઇઝ કોલ કહેલું વોટ ટુ બી શુડ બી ડન વોટ શુડ નોટ બી ડન શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ જે લખ્યું છે એનું ટેકનિકલ નામ છે ચોદનામ પછી ધારો કે પ્રવૃત્તિ એટલે કે જે બધા ગૃહસ્થો છે એને કહેવાય પ્રવૃત્તિ ધર્મ તો એના નિયમો છે એને કહેવાય પ્રવૃત્તિ લક્ષણ ચોદના પછી કોક સંન્યાસી છે તો એને કહેવાય સંન્યાસી નિવૃત્તિ લક્ષણ ચોદના સંન્યાસી શું કરે નિયમો છે એને કહેવાય ચોદના એટલે કે ચોદનામ નો અર્થ કઈ એમ ચોળવું કેવું નથી પણ ચોદનામ નો અર્થ થાય વોટ ટુ બી ડન શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ટેકનિકલ ઇઝ ચોદના ટૂંકમાં કેન યુ સે કે ઇટ મીન્સ વિધિ નિષેધ નિવૃત્તિ લક્ષણ છે તો એને કહેવાય સંન્યાસી વોટ ટુ બી ડન વોટ નોટ ટુ બી ડન એટલે કે વિધિ નિષેધ છે એને કહેવાય ચોદ ચોદન નામનો અર્થ થાય વિધિ નિષેધ કરવું કોડ ઓફ કન્ડક્ટ હવે ક્લિયર જયંતભાઈ અને આપણા કોણ કીર્તિબેન હવે કોઈને પ્રશ્ન નહીં ને ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम